રાજ્યમાં સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાનના કાર્યક્રમને આખરે 5 વર્ષ કાર્યકાળ પૂર્ણ થયો તેને કારણે રાશે ઉજવણી. 1 થી 9 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ કરાશે ઉજવણી, જેમાં પીએમ મોદીને નિમંત્રણ અપાયું. સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળી બેઠક. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહના કાર્યક્રમને લઈને બેઠક. 1 થી 9 ઓગસ્ટ દરમિયાન અલગ અલગ સ્થળે સંગઠન પણ કાર્યક્રમમાં જોડાશે. રાજ્ય સરકારની ઉપલબ્ધિ લોકો સુધી પહોંચાડશે. મિશન 2022 પહેલા સરકારની કામગીરી લોકો વચ્ચે લઈ જવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો. ધોરણ 10ના ગણિતના માર્ક્સ ધ્યાનમાં લેવાની અરજી ફગાવાઈ. ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી. દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓની 220 કરોડની સબસિડી રિલીઝ કરવા લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ કરી માંગ. નવા પાક લેવા ખેડૂતોની મુશ્કેલીઓ ન થાય તે માટે સબસિડી રિલીઝ કરવાની માંગ. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર. ટ્વીટ કરીને કર્યા પ્રહાર. સસ્તા અનાજની દુકાને ભાજપના પ્રતિકવાળી થેલીના વિતરણ પર કર્યા પ્રહાર. દાહોદમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ઝાલોદ તાલુકા કોંગ્રેસે સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. ઇંધણના ભાવમાં ઘટાડો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. હોટલ એસોસિએશનની માંગ. રાતના 9ના સ્થાને 11 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખવાની મંજૂરી આપવા માંગ. રાત્રિ કરફ્યુ 10ના સ્થાને 12 વાગે કરવાની માંગ. સીએમ રૂપાણીએ લખ્યો પત્ર. લગ્ન પ્રસંગમાં પણ 500 મહેમાનોને મંજૂરી આપવા માંગ. અમદાવાદમાં ભુવા મામલે વિપક્ષનો આક્ષેપ. ભુવાને કારણે એમસીની તિજોરીને થઈ રહ્યું છે નુકસાન. ભુવા અંગે વધુ ધ્યાન આપવાની જરૂર, પરંતુ એમસીના પેટનું પાણી નથી હાલી રહ્યું. અમદાવાદમાં ગાંધીનગરથી ધોળકા જતી એસટી બસમાં મુસાફરોની ભીડનો વીડિયો આવ્યો સામે. બસમાં ભારે ભીડથી કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદ શાહપુરમાં મેટ્રોના કામ પાસે રસ્તા પર પડી તિરાડ. રસ્તો ફાટતા સ્થાનિકોમાં ભયનો માહોલ. અગાઉ પણ ભૂવો પડતા રિક્ષા અને બાઇક થયા હતા ગરકાવ. સ્થાનિકોએ તાત્કાલિક યોગ્ય કામગીરીની કરી માંગ. અમદાવાદમાં નવરંગપુરા સ્ટેડિયમ પાસે કંદોય ભોગીલાલની દુકાન પાસે પડ્યો મસ્ત મોટો ભૂવો. 3 દિવસ પહેલા વરસાદમાં નાનો ભૂવો પડ્યો હતો. પાણી ઉતરતા ભૂવો મોટો બન્યો. બેરિકેડ લગાવી એએમસીએ માન્યો સંતોષ. અમદાવાદના ખોખરામાં સુવિધાઓનો અભાવ. બિસ્માર રસ્તા અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના કામને કારણે હાલાકી. ફ્લેટોમાં પડી તિરાડ. લોકોમાં ભય. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ધરખમ વધારો. 50 રૂપિયાનો ભાવ કરાયો. પશ્ચિમ રેલમાં સૌથી વધુ પ્લેટફોર્મ ટિકિટ સુરતમાં વસૂલાશે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા. પૂર્વ તંત્રની તૈયારી અને મનપાના મુખ્ય દરવાજા પર સિક્યુરિટી ગાર્ડ અને પોલીસનો કાફલો તૈનાત. મનપાની લોબીમાં પણ દર 1 ફૂટે પોલીસકર્મી તૈનાત. મુલાકાતીઓને આઈકાર્ડ ચેક કરીને અપાય છે પ્રવેશ. સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે તંત્રએ લીધો નિર્ણય. ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહીં થાય. રાજકોટ કલેક્ટરે સત્તાવાર કરી જાહેરાત. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડ કેસમાં તપાસ સમિતિએ લગભગ તપાસ પૂર્ણ કરી. કૌભાંડમાં મોટા માથાઓને બચાવવા દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળવાનો તખતો. સમિતિ પોતાનો રિપોર્ટ કુલપતિને સોંપશે.